આજે ટેટટાટ પાસ ઉમેદવાર દ્વારા ગાંધીનગરનો કોલ આપવામાં આવ્યો હતો, આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ છે તે ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ આ આંદોલનની શરૂઆત થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આ આંદોલનને ડામી દેવામાં આવ્યું હતું, કારણ કે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમને પણ ડિટેન કરી લેવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. તેમની પણ અટકાયત છે તે ગાંધીનગર પોલીસ દ્વારા કરી દેવામાં આવી હતી. આપણે સીધી જ વાતચીત કરીએ જિગ્નેશ મેવાણી સાથે, શું બન્યું હતું તેમની સાથે અને શું માંગણીને લઈને તેઓ આજે ગાંધીનગર આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ એમ દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્નની ચરમ સીમા ઉપર છે. વિપક્ષના તમામ પાર્ટીના મિત્રો અને આંદોલનકારીઓ સતત બેરોજગારી અને મોંઘવારીના સવાલ ઉપર બોલતા હોય છે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવી એ પણ આ રાજ્ય સરકારનું વલણ છે. અને એક બાજુ જ્યારે રાજ્યની સરકાર પોતે કબૂલતી હોય કે ગુજરાતમાં 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, બીજી બાજુ 90,000 જેટલા ટેટટાટના મિત્રોએ પરીક્ષાઓ પાસ કરી હોય અને છતાંય અમને કાયમી સરકારી નોકરી નહીં આપવી, એનો એક જ મતલબ છે કે આ રાજ્યની સરકાર ઈચ્છે છે કે શિક્ષણનું તંત્ર વધુ ને વધુ ખાડે જાય. બહુ સરળ વસ્તુ છે. 90,000 જ્યારે ટેટટાટના લોકો એક્ઝામ પાસ કરીને બેઠા છે, 70,000 પદો ખાલી પડ્યા છે, તો તમારે એમને નોકરી કેમ નથી આપવી? અને સતત એ લોકો રેલી કરવી પડે, ધરણા કરવા પડે, અરજીઓ આપે, આવેદનપત્રો આપે, આજે અમને બધાને ડિટેન કર્યા. એટલે આ રાજ્ય સરકારનું વલણ ઠીક નથી. મારી શુદ્ધ જાણકારી મુજબ ટેટટાટના તમામ યુવાન યુવતીઓએ 100 જેટલા આવેદનપત્ર ચીફ સેક્રેટરી, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કક્ષાએ આપ્યા છે. તો એકવાર એમની સાથે બેસી એમની માગણીઓનો સહર્જ સ્વીકાર કરવો જોઈએ, જેથી ગુજરાતનું ભવિષ્ય રોળાય નહીં. બાકી આવનારા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર થવાનું છે. 90,000 લોકો એક્ઝામ પાસ કરી હોય, એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય, એમના ઘડપણની લાઠી બનશે એવી એમને આશા હોય, બીજી બાજુ 70,000 પદો ખાલી છે, તમારે એમને નોકરી આપવી જ નથી, તો આ રાજ્ય માટે ઠીક નથી. અને એટલા માટે અમે લોકોએ નક્કી કરીશું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં વિથ પોલીસ પરમિશન એક જબરદસ્ત રેલીનો કાર્યક્રમ કરીશું. ઉમેદવારોનો આરોપ હતો કે અમે જેટલી વાર કુબેર ઢીંડોળને ફોન કરીએ છીએ કે રૂબરૂ મળીએ છીએ, ટાઈમે ધમકાવે છે, ધમકાવે, ફોન મૂકી દે, એ વાત સાચી ના હોય ને ધારો કે તો પણ એ વાત તો સાચી જ છે કે અમને કાયમી નોકરી નથી આપતા, રાઈટ? આટલા બધા પદો ખાલી પડ્યા પછી બી તમારા અમને લોકોને ટટડાવવા પડે અને તમે જ્ઞાન સહાય રાખો છો, એ એક પ્રકારની એક્સપ્લોટેશનની વ્યવસ્થા છે. શિક્ષકોને પણ તમે કોન્ટ્રાક્ચ્યુઅલ અને આઉટસોર્સિંગના કર્મચારી બનાવી દીધા. એ રાજ્યના વહીવટ અને ગવર્નન્સ વિશે ઘણું બધું કહી જાય છે. જે શિક્ષકના હાથમાં ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય બનાવવાનું દારો મદાર હોય, આટલું મોટું રિસ્પોન્સિબિલિટી જેના ખભા ઉપર હોય, એને તમે એક આઉટસોર્સિંગનો કર્મચારી બનાવી દીધો છે. એટલે જ્ઞાન સહાયકોવાળી વસ્તુના બદલે ટેટટાટના તમામ લોકોને સૌને પરમેનન્ટ જોબ મળે તો એ લોકો ગુજરાતની એક નવી પેઢીનું ઘડતર કરી શકે. એ નહીં થાય તો હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા ના રહે. અમદાવાદમાં મોટો એક મોરચો ટેટટાટના યુવાન મિત્રોનો અમે પ્લાન કરી રહ્યા છીએ. જીગ્નેશભાઈ, એક વાયદો પણ કરવામાં આવ્યો હતો સરકાર તરફથી, એ તારીખ પણ હવે જતી રહી, એ તારીખ પણ જતી રહી અને આની ભરતીની પ્રક્રિયાની ગાઈડલાઇનમાં પણ લખેલું છે કે ટેટટાટની દર વર્ષે પરીક્ષા લેવી અને દર વર્ષે એમને કાયમી નોકરી આપવી, એ ગાઈડલાઇનનું પણ આમાં વાયોલેશન થયેલું છે. પણ આવી ગાઈડલાઇન ના હોય તો પણ 70,000 શિક્ષકોની ઘટ તમારી પૂરી કેમ નથી કરવી? શા માટે ટેટટાટના યુવાનો ન્યાય નથી આપવો? બહુ બેઝિક સવાલ છે. આજે ફરીથી ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર ઢસડાયા. હા, અને ફરીથી અમને ઢસડાવવું પડે છે. ગઈકાલે અગ્નિકાંડના પીડિતો અમદાવાદની સડકો ઉપર હતા. આ રાજ્યની સરકારને એવું છે કે મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ કરીને 156 સીટો લાવતા આવડે છે, પછી રાજ્યની સરકાર ભલે ઢસડા કરતી, રાજ્યની જનતા ભલે હેરાન થતી, ભલે રેલીઓ કરે, ધરણા કરે, આ જ સરકારનું વલણ રહ્યું છે. સરકાર સમર્થિત લોકોનું એવું કહેવું છે કે કાયમી શિક્ષકો છે એ બરાબર કામ નથી કરતા, મફતનો પગાર લે છે. એ બહુ સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ છે. બરાબર, આપણા વિધાનસભાની અંદર કેવું સરસ કામ થાય છે એનો ધારાસભ્ય જવાબ આપે, સંસદ સભ્યો પાર્લામેન્ટમાં કેવું કામ કરે છે, કેટલા સવાલ પૂછે એનો જવાબ આપે. શિક્ષકો જ્યારે પોતાના ન્યાયની માગણી કરતા હોય કે તલાટી પોતાના ન્યાયની માગણી કરતા હોય કે લોકરક્ષકો પણ ન્યાયની માગણી કરતા હોય, ત્યારે સ્ટાન્ડર્ડ જવાબ, બધા ભ્રષ્ટ છે ને બધા કામ નથી કરતા. હવે તમે કેટલા દૂધના ધોયેલા છો, રાઈટ? તમે કેમ 70,000 લોકોને 70,000 પદો તમે કેમ ખાલી રાખે એનો જવાબ આપો. પોલીસનો પણ આજે દુરુપયોગ કરવામાં આવ્યો છે સરકારને. પોલીસ ચિઠ્ઠીની જ આગળ છે, પોલીસને કે ડિટેન કરો તો ડિટેન કરે, પોલીસને કે એફઆઈઆર કરો તો એફઆઈઆર કરે, રાઈટ? એટલે રાજ્યની સરકારની સમક્ષ કોઈ આવી માગણીઓ કરવા આવવું ના પડે, પોલીસે ડિટેન કરવા ના પડે, તમારે ઇન્ટરવ્યૂ લેવો ના પડે, મારે બાઇટ આપવી ના પડે, એને ગવર્નન્સ કહેવાય. જીગ્નેશભાઈ, તમે પણ તમને પણ ડિટેન કર્યા હતા, ક્યાંથી? મારા માટે ગૌરવનો વિષય છે. ડિટેન્શન કરે, ધરપકડ કરે, આસામ લઈ જાય, ત્રિપુરા લઈ જાય. એ બધું ગુજરાતમાં અને દેશમાં કશું જ બચ્યું નથી.
આઉટરાઇટ પોલીસ પરમિશનો નહીં આપવી, રેલી અને ધરણા નહીં થવા દેવા, લડનારા માણસોને ટાર્ગેટ કરવા, ગુના દાખલ કરવા, ધરપકડો કરવી, આ બધું આપણા દેશમાં હવે એનું કોઈ આશ્ચર્ય નથી રહ્યું. અને ટેટ ટાટના મિત્રો માટે પણ આશ્ચર્ય નહીં, એ પણ સતત ડિટેન થતા રહ્યા છે, એમને પણ ડિટેન થવામાં ફાવટ આવી ગઈ છે. ફરીથી એમને ડિટેન ના થવું પડે, રાજ્યની સરકારને પોલીસ એમને પોલીસ પરમિશન આપે, એમની માગણીઓનો સુખદ અંત આવે એ જ અપેક્ષા રાખું છું. જે પ્રકારે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા જે અવાજ ઉઠાવે છે તેમને કાયમ દબાવવામાં આવે છે, અને તેમણે કહ્યું કે આગામી સમયમાં વધુ એક આંદોલન કરવામાં આવશે જેમાં પોલીસથી પરમિશન પણ સાથે લઈને એ કાર્યક્રમ કરવામાં આવશે. આજે જે કાર્યક્રમ યોજાયો તેની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સફળતા નથી મળી, કારણ કે વિદ્યાર્થીઓ ગાંધીનગરના રોડ ઉપર ઢસડાયા છે. ફરી એકવાર આ દ્રશ્ય ગાંધીનગરમાં સર્જાયા છે. અગાઉ પણ આવા દ્રશ્ય ગાંધીનગરમાં થઈ ચૂક્યા છે, કારણ કે અગાઉ પણ જ્યારે આંદોલનનો કોલ આપવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીને આ જ પ્રકારે ઢસાડવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. હાલ તો જીગ્નેશ મેવાણીની પણ અટકાયત કરવામાં આવી છે. હવે આગામી સમયમાં કઈ પ્રકારનું આંદોલન કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. કેમેરામેન તોફિક ગાંચી સાથે જયંત દાફડા, ગાંધીનગર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર